આપણે ચાલતે ચાલતે અમે કાર્યક્રમ પણ પ્રસ્તુત કરી રહ્યા છીએ લાઈવ પર કે લોકોની સાથે ચાલતા ચાલતા વાત પણ કરીશું કે કઈ રીતે આ જે ઉમેદવારો આવ્યા છે ઉમેદવારી પત્ર ભરવા સાથે કાર્યકરો પણ આવ્યા છે અને અહીંયા માંગીલાલ ખેડલ કયા ગામથી આવ્યા કેસરપુરા કેસરપુરા હા શા માટે આવ્યા બસ ફોર્મ ભરવા સાહેબ નું ધીરુભાઈ ધીરુભાઈ કોઈ જીતે લાગે ધીરુ કોણ જીતે લાગે ધીરુભાઈ જંગી મતે જીતશે એવું

પાટના ને અમારા વિસ્તારમાં કોંગ્રેસ આના મત વધારે ને વધારે નીકળવાના સહેજ કોંગ્રેસ માટે આવેલા છે અમે વાડિયા વાડિયા નસવાડી તાલુકો કોંગ્રેસ માટે ઉમેદવારી કરવા માટે આવેલા છે એટલે મત આપશું અમે કોંગ્રેસમાં અને ધીરુભાઈને લાવશું પ્રેમજીભાઈ દિનેશભાઈ ભીલ

कन्ना पड़ो जो है आवे हैं तुम्हें तईए नवापुरा में हूं परिस्थिति छे तई कितना कांग्रेस ने कितना भाजपा कांग्रेस ना छेद हमारे कठवांडवाना तुम्हें नवापुरा में क्या फरियाम रो लिंबड़ फरियाम नीमर भाई कठवांडवा वाला हुको हमारा जे साथ छे तुम्हारी हाथे छे होवे और घर हॉल भाई बारिया

અને જે કોંગ્રેસ કરે છે ને એ તો ફાઈનલ કરે છે કામ એમ એટલે તમે વિચારીને ફાઈનલ શું કરે છે કોઈ બી કામ કરવું હોય તો કોંગ્રેસમાં કોઈ વાંધો નહીં આવતો અને આની મેં કાગળ્યું પેલું નહીં પેલાના ભાઈને બોલાવો દસ પેલાને બોલાવો પેલાને બોલાવો બધું બહુ ધક્કા ખવડાવે છે હા તો બધા ભાજપવાળા વાળા ખવડાવે છે ધકા ઓફિસમાં બેઠા એ સાહેબ અરે સાહેબ ફરિયાદ છે આવી ઓફિસમાં જ હા

હા બોલો કાકા હું કેછો ઈશ્વરભાઈ તમે મને મળ્યા ઈશ્વર મળી ગયા હા તમે શું કેછો હવે ધીરુભાઈ નો ફોર્મ ભરવા માટે અમે સવે ઉત્સાહપૂર્વક બોડેલી મુકામે આવ્યા છે એમણે હું પાલા ગામના સરપંચ તરીકે નસવાડી તાલુકા નસવાડી તાલુકા મોટા બગરા નસવાડીના જ છે ના નસવાડીના છે ને દરેક તને તણે તાલુકાનો છે હા એમાં ત્રણેય તાલુકાના ભાઈઓ એ ઉત્સાહ पूर्वक આઈ ફોર્મ ભરવા માટે પધાર્યા છે અને ધીરુભાઈને સવ્ય નો એક મેક થઈને નસવાડી થી કેટલા અહીં આવ્યા નસવાડી થી આયે અમારા કમસે કમ 100 થી 200 માણસો આયો છે અને હા મારું નામ ભીલ ગોપાલભાઈ રતનભાઈ કાકા હું કે છો શું પૂછવાનું છે પૂછો

હવે તમે નક્કી કરો તે હવે બીજો કર હતા એની આમ ઊભો કરવો તો એ શું તમને હા એટલે એવું કહું છું કે હું હવે હવે આ જે ઉમેદવારી પત્ર ભરાઈ ગયું હવે હું હવે હવે પરિસ્થિતિ એક જ વાત છે આ જે ઉમેદવાર પસંદ કર્યો છે એ આખા તાલુકાના દરેક તાલુકાની સીટ વાય મીટિંગો કરી અને ગામડાના માણસો ભેગા થઈ અને આ ઉમેદવારને બાલી આપેલી છે એટલે અમને આશા છે

ઓળખલા વાસા કાકા હું કેસો તમે અહીં આવ્યા છો શા માટે આવ્યા છો મેં ધીરુભાઈ અહીં કોંગ્રેસમાંથી ફોર્મ ભરવા આવ્યા છે હા ધીરુભાઈ કોંગ્રેસમાંથી અહીં ફોર્મ ભરવા આવ્યા છે એમના જંગી બહુમતી જીતાડવા માટે અમે અહીં મહેનત કરવા આવ્યા છે હૈ ઓર આ ભ્રષ્ટાચાર મુક્ત કરવા માટે સરકાર માટે કમર કસી છે ધીરુભાઈ બિલ હા

ધારાસભ્ય જ્યારે વિચે જતા હોય તો સામાન્ય કાર્યકર કે જે નાગરિક છે મતદાતા છે વાત એ છે ને એ તો હવે એ જ છે ને આ નાગરિક ને હું યાર હવે પાંચ પાંચ દસ દસ વખત ચૂંટાયેલા ધારાસભ્ય વેચે જતા હોય સંસદ સભ્ય વેચે જતા હોય તો પ્રજાનું હા મતદારનું તમારે વેચવા વાળા ખરા દરેક ગોમ મારા તય નહીં તમે જુઓ તમે જુઓ કે આજે ઉમેદવારી પત્ર આવ્યા છે ધીરુભર ઉમેદવારી પત્ર ભરવા આવ્યા છે અને મોરખલા વસાહત ના માંગીલાલ ખેડે કોંગ્રેસનું મોટું માથું કહેવાય વસાહતીના લીડર પણ છે નર્મદા વિસ્થાપિતોની જે વસાહતો જ્યારે ત્યારે નવી વસાહતો જયારે નિર્માણ પામે સંખેડા અને બરોલી તાલુકામાં લગભગ નાની મોટી સિત્તેર વસાહતો છે નર્મદાની વિસ્થાપિતોની વસાહતો જેના પાછા સ્થાનિક પ્રશ્નો પણ અલગ છે એ પ્રશ્નોમાં સુખી સિંચાઈની જે કેનાલ છે આપણા થઈ ત્યાંથી થઈ પાણી નહીં આવતું ત્યાં હું પ્રશ્ન છે તમારા તય સિંચાઈના અરે બત્રીસ વર્ષથી અહીં સિંચાઈનો વાયદો કરીને અહીં આવ્યા છે અને સત્તર વર્ષથી બીજેપીનો રાજ છે તો અમને પાણી નહીં મળતો આંદોલન થોડવા વાળો માંગી ખેડે મોર ગુજરાતમાં પુનર્વાસ કરાવવા વાળો ફર્સ્ટ નંબરનું માંગી લાલ ખેડે છે આજે સૂકી જમીન છે અમારી સિંચાઈ નહીં મળતી ક્યાંનો પાણી આવે છે ન સરકાર કે છે ઉછે હાથ કરી કરી ને કે અમે કચબુ સૌરાષ્ટ્ર પાણી લઈ ગયા ખેડૂત ખુશખુશાલ છે અહીંયા અમારા ઊછે કે છે નર્મદા જાય તો અમે તો બુક કરીશું અમે રજૂઆત કરી કે નહીં અમારે રજૂઆત કરી કે કાગળો ખૂટી ગયા ને ફેન ગાય ગઈ પુન પુન વસવાદ એજન્સી છે જેવા પત્રકાર હો છાપી ચૂક્યા પર કશું મેહર પડ્યો નહીં અમારું કામ તો સાહેબ છે બોલો એમ કહી સરકારે જ્યારે ત્યારે નર્મદા વિસ્થાપિતો પુનર્વાસ કરાવેલો તો તમને પાણી ના મળે એ બહુ મોટી એ વાત ના કહેવાય કારણ કે એક બીજી એક વાત ભાતપુર ટીમ્બાળ ખેડૂતોએ નર્મદાના વિસ્થાપિતોને એમને દુહાઈ દઈને નર્મદાની નર્મદાની નહેરમાંથી હેરણ સિંચાઈમાં પાણીમાં આપવા માટે એક ઐતિહાસિક નિર્ણય લીધો બીજા કમાન્ડમાં તો તમને એ પ્રકારનો લાભ કેમ ના મળે અરે મારા ભાઈ આ આપણા ધરોલા છે આગળ જાઓ અમને કાંઈ કે આઉટસાઈડ તમને પાણી ના મળે ના ધરોલા છે આગળ કેનાલ તોડી નર્મદામાં પાણી નાખ્યો છે તો અમને કેમ નહીં આપી શકે પણ તમે કઈ રજૂઆત નહીં કરતા હોય લાગે કહું છું ને આ કાગળો ખૂટી ગયા ને પેનો ઘાઈ ગઈ ને તમારે જેવા પત્રકારો છાપી છાપી મારી ગયા કઈ પત્રકાર પર આ નહીં આ માન નિકાલ આવતો બત્રી વર્ષ થયા છે ઓગણીસો એકાણું છે પુનર્વાસ કર્યો છે બે મેઘા પાટકરની ન બાબા અમઠેન રેલી તોડનાર મેચ થેન્ક યુ કાકા આપણે વાત સાંભળી કાકા છે એમણે જે વાત કીધી પહેલાં એક એક મિનિટની વાત કહી દઉં કે જૂના કાર્યકર્તા છે મુરખલા વિસ્તારની અંદર જે વિસ્થાપિતો છે તે સહિત એ લોકો બીજી પણ એક વાત છે અગાઉ ત્યારે નરેન્દ્ર મોદી અહીંયા મુખ્યમંત્રી ત્યાં હતા તે વખતે નર્મદાના પાણી બેડા મારફતે તેઓ નર્મદામાંથી નહેરમાંથી મુખ્ય નહેરમાંથી લાવી ત્યાં નજીકમાં જ છે લગભગ એક કિલોમીટર દૂર છે ત્યાંથી એ લોકો બેડા અને પીપળા ભરીને લાવીને વપરાશ કરતા હતા તેવા પણ દ્રશ્યો જોયા હતા અગાઉ આપણે વિડીયોમાં ત્યાર હવે જ્યારે ઉમેદવારી પત્ર ભરવા આવ્યા છે તારે પણ એ જ માહોલ છે અને એ જ વાત કરી રહ્યા છે કે અમને તો એ જ સમસ્યા છે કે તમે પાણી ભરવા નર્મદા કેનાલ માં છો અરે જલ બિના જીવન નહીં ના પાણી પીવાનું ખારો પાણી પીએ છે ને પીવાતો નહીં જો આપે બોલા યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી બે લાઈકન જરૂર દબાવશો